गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बराबर आपणे ધોરણ 8 માં તમને ખબર જ છે ને મેં પહેલા કીધું ને બધા લેક્ચર માં કહેતો હોઉં રહી એકવાર કહું છું શું કે પાઠ્યપુસ્તક આવ્યું નથી તો સર તો કાઈ નહીં આપણે ભણ્યા છીએ બરાબર એઝ ઇટ ઇઝ ને તમને હોમવર્ક હું આપું છું કે રાજ્યોના નામ લખવાના હતા જિલ્લાના નામ લખવાના હતા બરાબર એવા મેં હોમવર્ક આપેલા છે એ તમારે ઘરકામની બુકમાં ફરજિયાત કરવાના છે બરાબર જ્યારે નોટ ચોપડા મગાવવામાં આવે ત્યારે હું મગાવીશ કે ભાઈ તમારું લાવો હોમવર્ક આપણે જે તમને આપ્યું છે બરાબર અને સમયાંતરે સમયાંતરે તમારે હોમવર્ક હું ચેક કરતો રહેશે એટલે તમારે લખવાનું છે ન આવડે તો તમારે શું કરવાનું મમ્મી પપ્પાને મોટા ભાઈ બહેન હોય બરાબર તેને પૂછી લેવાનું ને એમાંય જો એને ખ્યાલ ન હોય જિલ્લા કેટલા છે રાજ્ય કેટલા છે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે બરાબર તો તમારે શું કરવાનું સર કાંઈ નહીં બાકી રાખશું બાકી રાખવા નથી આપણે જે સ્માર્ટ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ એમાં શું આવે ગૂગલ આવે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે કે ભારતના રાજ્યોને શું કહેવાય એ ખબર હોવી જોઈએ પછી અંગ્રેજીમાં નાકે ગુજરાતીમાં બોલો તોય કોઈ વાંધો નથી આપણે બરાબર માઇકનો ઉપયોગ કરીને બોલો ને ભાઈ ગુજરાતના જિલ્લાઓ તો આવે પછી ભારતના રાજ્યો બરાબર તો કેટલા છે શું છે નામ શું બરાબર બધું આવશે ગુજરાતીમાં આવશે અંગ્રેજીમાં આવશે ભાષામાં જોતા એમાં આવશે આપણે લખવાનું કઈ ભાષામાં છે ગુજરાતી ભાષામાં લખવાનો છે હવે આપણે વાત કરતા હતા બંધારણની બરાબર છે તો આપણે એને કન્ટિન્યુ કરશું છેલ્લે આપણે જોયું હતું રાષ્ટ્રીય પક્ષી તો કે મોર રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ આ બધા વિશે આપણે વાત કરી હતી બરાબર કે ભાઈ રાષ્ટ્રીય પક્ષ અલો શું પ્રાણી વિશે વાત કરી હતી કે વાઘ તો વાઘને શું આપણે કહેતા હતા કે ભાઈ 1971 સુધી રાષ્ટ્રીય પ્રાણી શું હતું પછી વાઘ કેમ કેમ કારણ કે વાઘની સંખ્યા કઈ હતી ઘટતી જતી હતી એટલા માટે ભારત સરકારે જેને બદલે કોને વાઘને રાષ્ટ્રીય પ્રાણી એટલે કે પશુ જાહેર કર્યો અરે એ પણ સામાન્ય નહીં કયો વાઘ રોયલ બેંગાલ ટાઈગર પછી મોર વિશે વાત કરીએ પછી રાષ્ટ્રીય પીણો આપણું ભારતનું રાષ્ટ્રીય પીણો ચા પછી આપણે રાષ્ટ્રીય ફળ આપણને બધાને ખબર જ છે કે હમણાં જે સીઝન ચાલતી હતી બરાબર ને કહ્યું હતું કે ભાઈ રાષ્ટ્રીય ફળની વાત થાય છે તો શું આવે જલેબી આ એટલે ફળની વાત થાય તો કે રહે છે જલેબી પછી આપણે રાષ્ટ્રીય ફરસાણ અથવા તો મીઠાઈ જે કોઈ તો કે જલેબી સર પાપડા નહીં નહીં પાપડા નથી ખાલી જલેબી છે બરાબર છે તો આ તું રાષ્ટ્રીય ફળ કેરી છે હમણાં તમે બહુ ખાધી છે કેરીના ઘણા બધા પ્રકાર આવે તમને બધાને ખ્યાલ જ છે તમે ધોરણ 5 માં ભણી જઈશું રાષ્ટ્રીય મીઠાઈ તો કે જલેબી બરાબર છે આ બધા વિશે આપણે આપણે જોયું હતું કે આ બધું આપણો ભારતનું છે કે રાષ્ટ્રીય પછી જળચર પ્રાણી એના વિશે વાત કરી કે ડોલ્ફિન હતી જે ગંગામાં છે આપણને ખબર છે ગંગા નદી છે એમાં હોય છે બરાબર ને એના વિશે વાત કરી હવે વાત કરતા આપણે બંધારણમાં તો બંધારણમાં જો ભાઈ ઘણી બધી વસ્તુઓ છે ને એટલી જાડી બુક આવે છે બરાબર ને બધું આપણને યાદ રહે નહીં આ હું શું કામ ભણાવું છું કારણ કે ધોરણ 9 માં તમારે શું આવશે આગળ અભ્યાસ કરવાનો આવશે એટલા માટે હું ભણાવું છું કે જ્યારે ત્યારે હું ભણાવું ત્યારે તમને શું સરળતાથી ખ્યાલ આવે સર ગયા વર્ષે આવું ભણાવ્યું છું કાંઈ થોડુંક થોડુંક તો યાદ આવે ત્યારે ભણાવશું કે નહીં ભણાવ્યું એવું નહીં પણ હું તમને થોડુંક આઈડિયા આવી જાય કે સર આવું ભણાવ્યું છું આવું આવું આવે છે એટલા માટે ભણાવું છું બરાબર છે તો હવે તમારે શું કરવાનું છે યાદ રાખવાનું છે અથવા તો તમે જ્યારે હું ભણાવતો હોય બોર્ડ ઉપર લખવું હોય બરાબર તમારે શું કરી દેવાનું તમારી નોટબુકમાં લખતું લાવવાનું છે વિડીયો પોસ્ટ કરતો કરતો અથવા તો સ્ટોપ કરી કરે શું કરવાનું લખી નાખવાનું છે જો ભાઈ બંધારણમાં એવું કહે છે બરાબર કે બંધારણ એવું કહે આપણને ખબર છે કે આજ પર પ્રાથમિક શિક્ષણ તમે જે અત્યારે શિક્ષણ મેળવો એને કેવું કહેવાય પ્રાથમિક શિક્ષણ કહેવાય ધોરણ 1-8 સુધી બરાબર આને કેવું કહેવાય પ્રાથમિક શિક્ષણ કેટલા વર્ષના બાળકો 6-14 વર્ષ તો કે આ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કેવું
મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. બરાબર ને? આપે છે, આપણને ખબર છે સરકારી શાળાઓ છે, બરાબર, એમાં મફત અને ફરજિયાત શિક્ષણ આપે છે. ફરજિયાત તો ઠીક છે, પણ મફતમાં તો આપે જ છે, આપણને બધાને ખબર છે. સરકારી શાળાઓમાં કેટલા વર્ષના બાળકો? 6-14 વર્ષના બાળકો હશે. એટલા માટે આ લોકોને કેવું આપશે? મફત શિક્ષણ આપશે. કેવું આપશે શિક્ષણ? મફત શિક્ષણ આપે છે, આવું બંધારણમાં આપણને કીધેલું છે. બરાબર. પછી આપણને ઘણા બધા હકો આપેલા છે આપણા માટે. કેવા હકો? એમાં હકોમાં આવે સમાનતાનો હક. બરાબર. કે હકો હકો વિશે વાત કરીએ તો પેલો આવે સમાનતાનો હક. પછી આવે સ્વતંત્રતાનો હક. નંબર 3 આવે ધાર્મિક સ્વતંત્રતાનો હક. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. બરાબર. આ ઘણા બધા હક આવે. આપણે પેલા આપણે જોઈએ વરવનભાઈ, સમાનતાનો હક. સર આમાં હું સમાનતા, આપણે ભારતમાં રહીએ છીએ, બરાબર શું થાય કે આપણને ખબર છે આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી પણ ભારતમાં જન્મા છે, એટલા માટે આપણને ભારતની નાગરિકતા તો મળી જાય, એટલે કે જન્મ દ્વારા મળે. પછી નોંધણી કરાવીને આપણે કેમ બીજા દેશનું આપણે નાગરિકતા લેવી હોય તો આપણે એપ્લાય કરીએ કે ભાઈ મારા તમારા દેશની શું જોતી નાગરિકતા. જ્યારે આપણને બીજા દેશની નાગરિકતા મળે ત્યારે આપણી ભારત દેશની જે નાગરિકતા હોય આપોઆપ કેવી થઈ જાય? સમાપ્ત થઈ જાય. કેવી થઈ જાય? સમાપ્ત થઈ જાય. એટલે કે એ નાગરિકતા આપણે પછી ભારતના નાગરિક કહેવાતા નથી. પછી આપણને ખબર છે ને આપણે આવો શબ્દ તું સાંભળો છે NRI, એટલે કે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, એટલે કે બિન ભારતીય રહેઠાણ રહેવાસી. કેવો? બિન ભારતીય રહેવાસી, એટલે કે ભારતનો એ રહેવાસી નથી, એટલે કે ભારતમાં રહેતો નથી, એટલે એને શું કહેવાય? NRI કહેવાય છે. આપણને શબ્દ સાંભળો ટીવી સિરિયલ ફિલ્મમાં, બરાબર, પણ આપણને ખ્યાલ ન હોય કે એને હકીકતમાં શું કહેવાય. બરાબર. હવે ખબર પડી, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે કે બિન ભારતીય રહેવાસી. કેવો? બિન ભારતીય રહેવાસી. આપણે એને શું કહી શકીએ? NRI કહીએ છીએ. બરાબર. જન્મ દ્વારા, નોંધણી દ્વારા, પછી આપણે જે બધું બીજી અન્ય વિગતો દ્વારા પણ આપણે ભારતને શું કરી શકીએ? નાગરિકતા મેળવી શકીએ છીએ. હવે સમાનતાનો હક, આપણને ખબર છે કે આપણે જ્યારે ભણતા હોય, બરાબર, તો આપણને શું કરે? આપણે જ્ઞાતિવાળા હોય, આપણીવાળા હોય, હિન્દુ છે, બધાનું અલગ બેહાડે. પછી બીજા હોય બીજી જ્ઞાતિના, આલો ભાઈ તમે આ બાજુ બેસો, તમે ઓલે બાજુના બેસો, એવું બેસાડે નહીં. બધાને કેવા ગણવાના છે? સમાન ગણવાના છે. કેવા ગણવાના છે? સમાન ગણવાના છે. એટલા માટે આપણને સમાનતાનો હક. આપણને ખબર છે કે આપણે ભારતમાં કોઈ પણ જગ્યાએ સામાન્ય એટલે કે સરળતાથી શું કરીએ છીએ? હરીફરી શકીએ છીએ. પછી વેપાર વાણિજ્ય એટલે કે વેપાર કરી શકીએ, બરાબર, ફરી શકીએ, રહી પણ શકીએ. બરાબર. શું કરી શકીએ? રહી શકીએ સંપૂર્ણ ભારતમાં. તમારે એમાં વિઝાની જરૂર પડતી નથી કે ભાઈ આવો તમારે અહીંયા રહેવું છે તો તમારે વિઝાની જરૂર પડે. ના, વિઝાની જરૂર પડતી નથી. શું? કારણ કે આપણને હક આપવામાં આવેલો છે. પછી સ્વતંત્રતાનો હક. હવે સ્વતંત્રતાનો હક એટલે શું? સ્વતંત્રતાનો હક એટલે આપણે ઇન્શોર્ટ એવું કહીએ છીએ કે આપણે ભારતના નાગરિક, આપણને તમને બોલવાનો અધિકાર આપે છે બંધારણ. શું આપે? બોલવાનો અધિકાર તમને આપે છે કે ભાઈ તમને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, તમને ભારતમાં કોઈ પણ જગ્યાએ રહેવાનો અધિકાર છે. બરાબર. તમને ભારતમાં મતદાન કરવાનો, 18 વર્ષથી ઉપર ના હો તો તમને મતદાન કરવાનો અધિકાર છે. બરાબર. વાણી સ્વતંત્રતાના હક વિશે આપણે વાત કરીએ ભાઈ, વાણી કે ભાઈ તમને બોલવાની સ્વતંત્રતા આપવામાં આવેલ છે બંધારણમાં. સર તો અમે ક્યારે નોંધી દીધી? નહીં, એવું નહીં. એની જે આપેલું છે એની સાથે એની મર્યાદા પણ આપેલી હોય બંધારણમાં કે તમે ભાઈ વાણી સ્વતંત્રતાનો હક સર તમે કહો છો આપ્યો છે તો ગમે એને ગમે લઈ જાઓ, મારે હું બંધારણમાં કહીને તમે કીધું ગણાવ્યું છે. પણ એમાં એવું હોય કે સામેવાળાનું માન સન્માન, વાણી સ્વતંત્રતા મીન્સ
કે સામે વાળાનું શું જળવાવું જોઈએ, માન જળવાવું જોઈવું જોઈએ બરાબર. માન સન્માન જો ન જળવાય તો તમારી ઉપર કઈ દિશાની કાર્યવાહી, કારણ કે એને માન સન્માનને શું ઠેસ પહોંચે બરાબર. ખોટું લાગે આપણે કે માનહાનિનો કેસ કરી શકીએ બરાબર. પણ સામેવાળાના માન સન્માન હોય કે પ્રતિષ્ઠામાં કંઈ થવું જોઈએ નહીં, એવી રીતે તમે બોલી શકો કેવી એવી રીતે બરાબર છે. હવે બધું ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે કે તમને કોઈ પણ ધર્મનું, તમે કોઈ પણ ધર્મ માટે, જ્ઞાતિ ધર્મ માટે નહીં, સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એવું જરૂરી નથી કે તમે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે તમારે હિન્દુ ધર્મ, તમને ધ્યાન ફાવતો હોય, બૌદ્ધ ફાવતો હોય, મુસ્લિમ ફાવતો હોય, શીખ ફાવતો હોય, તમે કોઈ પણ ધર્મ અપનાવી શકો. એના માટે કોઈ તમને બંધારણમાં, એટલે બંધારણમાં એવો સ્વતંત્રતા આપવામાં આવેલી છે કે ભાઈ તમે કોઈ પણ ધર્મ તમે અપનાવી શકો, એમાં કોઈ તમને બળજબરી પૂર્વક ધર્મનું આચરણ કરાવી શકે નહીં બરાબર. આપણે આ અહીંયા સુધી રાખીએ, પછી આપણે શું કરશું, આગળ વધશું. હવે તમારે એકવાર લખવાનું અથવા તો રિવિઝન કરી નાખવાનું છે.